Audio Jungle. नमस्कार विद्यार्थी मित्रों, आपणे अगाउना लेक्चर में कृदंत एटले शुं तेनी चर्चा करी अने कृदंतना प्रकारोनी चर्चा करवानी बाकी छे। परीक्षानी अंदर त्रण प्रश्नों एवा पूछाशे कि जेमा कृदंत शोधीने लखवानुं अथवा खाली जग्या आपेल होय कृदंत एमां उमेरवानुं अथवा कृदंत आपेल होय नीचे अंडरलाइन करेल होय तमारे आ क्यो कृदंत छे ए ओळखावानो होय छे। सौथी पहेला कृदंत एटले शुं ते समजी लीधुं आपणे। लेक्चर बेनी अंदर कृदंतना प्रकारो आपणे कोष्टक दोरवा माटे तमने कीधुं तुं, अहींया पण कोष्टक आपणे दोरीए छीए। बे त्रण चार पांच छ कृदंतना प्रकार। कृदंतना प्रकार पहलो प्रकार छे वर्तमान कृदंत। बीजो प्रकार भूत कृदंत। तीजो प्रकार भविष्य कृदंत। चौथो प्रकार यथवर्थ कृदंत। पांचमो प्रकार विद्यर्थ कृदंत अथवा एने सामान्य कृदंत पण कहेवाय। अने छठो प्रकार संबंधक भूत कृदंत। संबंधक भूत कृदंत विद्यार्थी मित्रों छ प्रकारो छे वर्तमान कृदंत, भूत कृदंत, भविष्य कृदंत, यथवर्थ कृदंत, विद्यर्थ कृदंत अने संबंधक भूत कृदंत। હવે આપણે આની અંદર પ્રત્યયો ક્યાં ક્યાં લાગે, આમાં તો પ્રત્યય તો તી તુ તા। ભૂત કૃદંતની અંદર ય અને લ પ્રત્યય, ય યા યો લ લો લી લુ લા। ભવિષ્ય કૃદંતની અંદર વાનો वानी, वानु अने नार। हेतवर्थ कृदंत नी अंदर वा अने वाने, वा अने वाने। त्यार पछी सामान्य तो विद्यर्थ कृदंत नी अंदर व प्रत्यय અને સંબંધક ભૂત કૃદંતની અંદર ઈ અને ઈને। શબ્દની પાછળ કોઈ પણ આમાંનો એક પ્રત્યય લાગેલ હોય ત્યારે આ કૃદંત બને છે। તમારે ખાલી પ્રત્યયો યાદ રાખવાના છે। વર્તમાન કૃદંત હોય તો ત પ્રત્યય આવે, ભૂત કૃદંત હોય તો ય લો આવે, ભવિષ્ય કૃદંત હોય તો વાનો વાની વાનું કે નાર આવે, લખનાર વાંચનાર બોલનાર સાંભળનાર આ બધા ભવિષ્ય કૃદંત છે। હેતવર્થ કૃદંત વા અને વાને, વિધ્યર્થ કૃદંત ખાલી વ પ્રત્યે અને સંબંધક ભૂત કૃદંતમાં ઈ અને ઈને કૃત્ય। આ પ્રત્યયો કૃદંતના પ્રકારોમાં આવે છે। સૌથી પહેલા વર્તમાન કૃદંત ક્રિયાપદનું મૂળ રૂપ હોય, સમજો।
ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે વર્તમાન કૃદંત બને. દાખલા તરીકે અથવા ઉદાહરણ લઈએ, દાસી દોડતી દોડતી આવી. જો પરીક્ષામાં કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, આ રીતે વાક્ય આપેલ હોય કે દાસી દોડતી દોડતી આવી, કૌંસમાં લખેલ હોય કે કૃદંત શોધો, તો તમારે શું લખવાનું, ખાલી અંડરલાઈન કરી લેવાનું, દોડતી દોડતી કૃદંત. અથવા એવો પ્રશ્ન પણ પૂછવામાં આવે કે અંડરલાઈન કરવામાં ન આવી હોય, અથવા અંડરલાઈન ખાલી કરેલ હોય, કૃદંતનો પ્રકાર જણાવો, તો તમારે શું લખવાનું, વર્તમાન કૃદંત. અથવા એક પ્રશ્ન એવો પૂછાય આ રીતે, દાસી ખાલી જગ્યા આવી, તો તમારે એમાં ઉમેરવું પડશે દોડતી દોડતી. બધા પ્રકારોની અંદર આ રીતે પ્રશ્ન પૂછાય. એટલે પ્રશ્ન નંબર 48, 49 અને 50 આ 3 પ્રશ્ન ક્રમાંક હોય એમાં કૃદંત પૂછવામાં આવે છે. સમજી લેજો, 48, 49 અને 50 આ 3 પ્રશ્નમાં કૃદંત પૂછવામાં આવે છે આ રીતે. બીજું ઉદાહરણ લઈએ કે ત્યારે જરા જરા ચાલતી શીખેલી, ત્યારે જરા જરા ચાલતી શીખેલી, અંડરલાઈન હોય ન હોય તમારે લખવાનું ચાલતી, કારણ કે નિપાત પ્રત્યય કયું છે, તો તો તી તું તા, ચાલતી. ત્યાર પછી વધારે ઉદાહરણ આપણે આમાં નથી આપતા, તમારે વિદ્યાર્થી મિત્રોના ઉદાહરણ લખવાના છે વધારે, કારણ કે એક પ્રકારના 5 ઉદાહરણ કે 6 ઉદાહરણ તમે લખો છો તો તમને એ પ્રકાર છે તમે સ્પષ્ટીકરણ સમજી શકો. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપી કે લોહી નીકળતો મુગટ પહેરવાની મારામાં હિંમત નથી, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદનું ઉદાહરણ છે. કારણ કે આમાં કોઈ પણ ઉદાહરણ પૂછવામાં આવશે એ આપણા પાઠ્યપુસ્તક ઉપર આધારિત જ હશે, અથવા પાઠ અથવા કાવ્યમાંથી જ આપેલું હશે. કારણ કે લોહી નીકળતો જો શબ્દ છે, નીકળતો તો એ થાય છે લોહી નીકળતો મુંગટ મારા પહેરવાની મારામાં હિંમત નથી. તો નીકળતો છે એ શું છે, કૃદંત છે, એ વર્તમાન કૃદંત બને. ત્યાર પછી ભૂત કૃદંત, ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા, ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા ભૂતકાળની અંદર બનેલી ઘટના, એનો અર્થ એવું બધા ભૂત કૃદંત એટલે ભૂતકાળ, પણ એનો પ્રત્યય ય અને લ હોય. ઉદાહરણ તરીકે લઈએ, ઉદાહરણ તો બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી, તો સરસ ઉદાહરણ છે, બીજા માટે પૈસા વાપરવા સહેલા નથી, તો આમાં કયો નિપાત થશે, સોરી કૃદંત સહેલા.
બીજા માટે પૈસા વાપરવા સહેલા નથી. તો આમાં શું આવ્યું પ્રત્યય? લ. પણ આ કૃદંતની અંદર જો ની વ્યાખ્યા એવું બતાવે છે કે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા, એટલે એ કાળ પૂર્ણ થવાનો છે એવું સ્પષ્ટીકરણ કરતું હોય ત્યારે આ ઉદાહરણ આ રીતે મૂકવામાં આવે છે. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ આપણે. એ તળાવે ધરાયેલા પશુઓ પાણી પીએ છે. તો એમાં શું આવશે? ધરાયેલા. આ થયો ભૂત કૃદંતની વાત. ત્યાર પછી છે ભવિષ્ય કૃદંત. ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે છે. ક્રિયા બનવાની છે, આપણે કહીએ ને ભવિષ્યની વાત. ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે. ઉદાહરણ લઈએ એનું. ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી. ઉછીનું આપતા નથી તો એમાં કયું આવશે? માગનાર. કારણ કે વધારે પડતા આની અંદર આ કોઈ પણ વધારે વાક્યમાં નાર પ્રત્યય છે એ વધારે ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે કૃતાર્થતા પેરનારું છે. કૃતાર્થતા પેરનારું છે, પ્રેરણા આપનારું છે એવો અર્થ થાય. તો એમાં શું થશે? નાર પ્રત્યય. તો પેરનારું. ત્યાર પછીનો પ્રકાર છે હેત્વર્થ કૃદંત. આ કૃદંત એની સામાન્ય વ્યાખ્યા એવી થાય, ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે. ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે. ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે. તો એનું ઉદાહરણ જોઈએ. આવતીકાલે હું તમને મળવા આવીશ. આવતીકાલે હું તમને મળવા આવીશ. મળવા, જો કીધું ઉદ્દેશ કે હેતુ સ્પષ્ટ હોય. આપણો ઉદ્દેશ નક્કી હોય, આવતીકાલે હું તમને મળવા આવીશ, તો એનું ઉદ્દેશ નક્કી થયો, હેતુ સ્પષ્ટ થયો કે ભાઈ હું મળવા આવવાનું છે. તો એમાં પ્રત્યય કયો છે? વા. ત્યાર પછીનું ઉદાહરણ એક લઈએ આપણે. એમાં ને સંગ વસવા તણો હઠ કર્યો. ને સંગ હસવા તણો હઠ કર્યો. ને સંગ વસવા તણો, જો એમાં વસવા શબ્દ આવ્યો તો વસવા છે શું છે? હેત્વર્થ કૃદંત. ત્યાર પછીનો પાંચમો પ્રકાર સામાન્ય કૃદંત અથવા વિધ્યર્થ કૃદંત. ક્રિયા થવાનો અર્થ બતાવે છે. ક્રિયા થવાનો અર્થ બતાવે છે. ઉદાહરણ તરીકે વ પ્રત્યય છે. જોજો આ વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં તફાવત બહુ નથી. આમાં પાછળ વ પ્રત્યય આવતો હોય તો જ વિધ્યર્થ કૃદંત બને. વા પ્રત્યય આવે તો શું બની જશે? હેત્વર્થ કૃદંત. જો ખાલી વ પ્રત્યય આવતો હોય તો જ સામાન્ય અથવા વિધ્યર્થ કૃદંત બને. અને બીજા સામાન્ય
કુર્દન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એનું ઉદાહરણ આપણે લઈએ, મારે તમને એક વાત કહેવી છે. મારે આનું ઉદાહરણ અહીં લખી દઉં છું, મારે તમને એક વાત કહેવી છે. તો કહેવી છે એ વિધ્યર્થ કૃદંત છે, તો આમાં કયા કયા પ્રત્યય, વ છે તો વ, વી, વુ, વા નહીં આવે, વા તો કેમાં છે હેત્વર્થમાં છે એટલે વા નહીં આવે, વ, વી, વુ આટલા પ્રત્યયનો ઉપયોગ આ વિધ્યર્થ કૃદંતમાં થાય છે. ત્યાર પછી છેલ્લો પ્રકાર સંબંધક ભૂત કૃદંત. તો સંબંધક ભૂત કૃદંતમાં અંદર સંબંધ ધરાવતી આગળ ક્રિયા, આની અંદર સંબંધ ધરાવતા હોય, ધરાવતી ક્રિયા. ઉદાહરણ એના લખીએ તો સંબંધક ભૂત કૃદંતમાં પ્રત્યય છે ઈ અને અને, ઈ ને. મેં બધું વાળીને સાફ કર્યું, તો સમજી લેજો મેં બધું વાળીને સાફ કર્યું. કોઈ પણ શબ્દનું છેલ્લે ઉચ્ચારણ થતું તમારે ઈ બોલતા હોય, જો અહીં શબ્દ છે વાળીને, વાળીને, તો આમાં ઈ તમે બોલો છો વાળીને, તો અહીં શું બોલો છો ઈ, ઈ અને ને, તો કયો પ્રત્યય આવ્યો, સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય આવ્યો કે વાળીને, તો માં ઈ બોલો છો. જો ઈ અને ઈ ને પ્રત્યય આવતો હોય તો સંબંધક ભૂત કૃદંત બને છે. દાખલા તરીકે વેદને ઉદાહરણ લખું છું, વેદને પાસે બોલાવી ને કાનમાં કહ્યું. ત્યાં બોલાવીની ચેન્ડર લાઈન હોય તો જો તમે ઈ બોલો છો, બોલાવીને, ઈ ને બોલો છો, બોલો હો ને ઈ ને, તો એ પ્રત્યય કેમાં આવે છે, સંબંધક ભૂત કૃદંતમાં. વિદ્યાર્થી મિત્રો, આ છે કૃદંતના પ્રકારો છે. આ છ પ્રકારો તમારે કોષ્ટક રૂપી તમે દોર્યા હોય તો એ કોષ્ટક તમારે ખાલી એક્ઝામ દેવા જાઓ ત્યારે આ કોષ્ટકને જોતા જાઓ તો તમને ખબર પડી જશે કે આમાં કયા કયા પ્રત્યયો આવે છે અને કઈ રીતે આનું વાક્ય બને. દાખલા તરીકે એવો પ્રશ્ન પૂછો કે એ નિંદ્રામાં ખાલી જગ્યા હતા, અને કાઉન્સમાં લખ્યું હોય કે યોગ્ય કૃદંત મૂકો, તો તમારે શું લખેલું મૂકવું પડે, ડૂબેલા, એ નિંદ્રામાં ડૂબેલા હતા. લા છે એટલે કયો પ્રત્યય આવશે, ભૂત કૃદંતનો, ડૂબેલા, લો લી લુ લા. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે, અહીં તમને ઉદાહરણ આપ્યા એ રીતે પ્રશ્ન પૂછી શકે. 48મો પ્રશ્ન કૃદંત આપેલ હોય તો તમારે કૃદંત એમાંથી શોધવાનું છે, તો અંડરલાઈન કરીને લખી નાખવાનું. 49મો પ્રશ્ન એવો પૂછાય કે કૃદંતનો પ્રકાર જણાવો, તો આમ લખેલું હોય ચાલતી તો તમારે લખી નાખો વર્તમાન કૃદંત. અથવા 50મો પ્રશ્ન આ રીતે પૂછાય કે એ નિંદ્રામાં ખાલી જગ્યા હતા, તો તમારે અહીંયા યોગ્ય શબ્દ પ્રત્યયવાળો મૂકવાનો, ડૂબેલા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે કૃદંત એટલે શું, કૃદંતના પ્રકારો કયા, કૃદંતના પ્રકારોમાં કયા કયા નિપાત આવે છે એના ઉદાહરણો તમને કોષ્ટક વાઇઝ સમજાવ્યા છે, એટલે મગજની અંદર ઉતારજો, કારણ કે આ પ્રત્યયોને યાદ રાખશો એટલે તમને કૃદંત સેલા પડશે. એટલે પહેલા લેક્ચરની અંદર કૃદંત એટલે શું સમજાતા, બીજા લેક્ચરની અંદર કૃદંતના પ્રકારો જોયા,
કૃદંતના વધારે પડતા ઉદાહરણો જોયા. તમારે તમારી ઘરે રહીને આનો મહાવરો કરવાનો છે કે આ રીતે કૃદંત બની શકે. જેટલા વધારે ઉદાહરણ તમે લખશો એટલું તમને સરળ કૃદંત છે એ સમજાય જશે. અસ્તુ.